વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે ભરેલા રીંગણાનું એકદમ અનોખા મસાલાની સાથે શાક બનાવીશું. તો પહેલાં આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તેના માટે એક પેનમાં આપણે 1/2 થી 1.25 વાટકી જેટલા સિંગદાણા લઈ લઈશું. તમારે જેટલી ક્વોન્ટિટી હોય શાકની એ ક્વોન્ટિટી અનુસાર આ મસાલાનું સ્ટફિંગ રેડી કરવાનું છે. તો આ સિંગદાણાને આપણે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને ડ્રાય રોસ્ટ કરી લઈશું. અહીં હું તમને એક ટીપ આપી દઉં, જ્યારે પણ તમારે કોઈપણ રેસિપીમાં પછી તે ફરાળી હોય કે પછી કોઈપણ શાકમાં મસાલા માટે સિંગદાણા ઉમેરવાના હોય તો તેમાં સિંગદાણા ઉમેરવા હોય તો આ રીતે શેકીને જ ઉમેરવા. કાચા સિંગદાણા ઉમેરશો તો તેમાં ચિકાસ આવશે કોઈ પણ ડીશમાં, એટલા માટે સિંગદાણાને શેકીને ઉમેરવા, જેથી કરી ચિકાસ પણ જતી રહે અને એક ક્રંચ પણ મળે રેસિપીમાં. એટલા માટે તો અહીં આપણે આ સિંગદાણામાં થોડી એવી ભાત પડવા માંડે, એટલે કે લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. તો જોઈ શકો છો થોડી થોડી ભાત પડવા લાગી છે અને થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો અહીં 1.5 મિનિટ જેવો સમય થયો છે. તો આ સ્ટેજ પર આપણે સિંગદાણાને પેનમાંથી કાઢી નથી લેવાના, પણ આટલા શેકાઈ જાય એટલે આપણે આમાં ફ્લેવર માટે 10 થી 15 જેટલી લસણની કળીઓ એડ કરી દઈશું અને લસણની કળીને પણ આની સાથે ડ્રાય રોસ્ટ કરીશું. સિંગદાણાને આપણે પહેલાં એટલા માટે શેકી લીધા કેમ કે તેને શેકાતા થોડો સમય લાગે છે એટલા માટે. અને હવે લસણને પણ આપણે એડ કરી સાથે અને થોડી સેકન્ડ્સ માટે હલાવી અને ડ્રાય રોસ્ટ કરી લઈશું. આજે હું એકદમ અનોખી રીતે ભરેલા રીંગણાનું શાક બનાવવા જઈ રહી છું, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને અનોખી રીતે બનાવવામાં આવે છે. તો અહીં 1-2 મિનિટ જેવું લસણને સોતે કરી લીધા બાદ આપણે તેમાં 4 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને તેને પણ આપણે 1-2 મિનિટ જેવું હલાવી અને શેકી લઈશું. આ સ્ટેજ પર તમે તલની સાથે વડિયાળી પણ એડ કરી શકો છો, પણ જો તમને વડિયાળીનો ટેસ્ટ પસંદ હોય શાકમાં તો તમે એડ કરી શકો છો. જનરલી વડિયાળીનો ઉપયોગ છે તે કોઈપણ ફરસાણમાં થાય છે અને આ રીતે શાકમાં પણ તમે ઉમેરી શકો, પણ હું અત્યારે એ સ્કીપ કરું છું કેમ કે મને વડિયાળીનો ટેસ્ટ શાકમાં પસંદ નથી. તો અહીં આપણે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે. તો ટોટલ 4-5 મિનિટ જેવું આપણે બધી વસ્તુને શેકી અને ઠંડુ કરી લેવાનું છે. બધા ઇન્ગ્રીડિયન્ટ ઠંડા થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારમાં આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટને એડ કરી દેવાના છે. ત્યારબાદ જારનું ઢાંકણ ઢાંકી અને કરકરો એવો ભૂક્કો કરી લેવાનો છે. તો આ સ્ટફિંગ માટેના આટલા ઇન્ગ્રીડિયન્ટ છે તે રેડી થઈ ગયા, તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટને તો એકદમ સારી રીતે રોસ્ટ કરીને લઈ લીધા. હવે આપણે સૂકા મસાલા જે જનરલી આપણે શાકમાં યુઝ કરીએ છીએ તે લેવાના છે. તો સ્વાદ અનુસાર નમક એડ કરીશું. 1 ચમચી જેટલું નમક લીધું છે. ત્યારબાદ 1/2 ચમચી જેટલો હળદર પાવડર છે અને હવે આપણે 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરા પાવડર એડ કરીશું. તમે મસાલાને પ્લસ કરી શકો છો તમારે જેવો ટેસ્ટ જોઈએ શાકમાં એ અકોર્ડિંગ. ત્યારબાદ આપણે તેમાં તીખાસ અને કલર માટે 1.5 થી 2 ચમચી જેટલો લાલ મરચા પાવડર એડ કરીશું. તીખાસને પણ તમે પ્લસ કરી શકો છો જો તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો. અને ત્યારબાદ હવે આપણે આ મસાલાની સાથે જ 4-5 ચમચી જેટલી કાંદા છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ એડ કરી દઈશું. તો આ રીતે મસાલામાં એટલે કે સ્ટફિંગમાં કાંદા ઉમેરવાથી એક ક્રંચ પણ આવે છે અને એક અલગ ફ્લેવર પણ મળે છે શાકને અને એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થાય છે. તો મેં 4-5 ચમચી જેટલા કાંદા એડ કરી દીધા. ત્યારબાદ આપણે ફ્લેવર અને ટેસ્ટ માટે કોથમીર પણ એડ કરીશું ઝીણી ચોપ કરીને. અને હવે આપણે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું બાઇન્ડિંગ માટે. તેલ એડ થઈ જાય એટલે અહીં આપણે બધા મસાલા એડ કરી દીધા. હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ મસાલાને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે રીંગણાને પણ તૈયાર કરી લઈએ સ્ટફ કરવા માટે. તો તેના માટે મેં આ રીતના જાંબલી દેખાતા નાના નાના રીંગણા લીધા છે કેમ કે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો બને ત્યાં સુધી નાના રીંગણાની જ પસંદગી કરવી અને તેનો જે ઉપરનો ડાળીનો લાંબો ભાગ છે તે અડધો કટ કરવો અને અડધો રાખવો. ત્યારબાદ આપણે તેમાં 2 કટ લગાવવાના છે, એટલે કે પ્લસની સાઇન કરી આ રીતે આપણે કટ લગાવી લઈશું. અને આ રીતે કટ લગાવવાથી સ્ટફ કરવા પણ ઇઝી રહે છે અને અંદર સુધી ચેક પણ થઈ જાય છે કે રીંગણું છે તે અંદરથી ખરાબ તો નથી. તો આ રીતે આપણે બધા રીંગણને રેડી કરી લઈશું. જનરલી વધારે પડતું આ રીતે જાંબલી રીંગણાની પસંદગી કરવું આ શાક બનાવવા માટે, કેમ કે ખાવામાં મીઠા અને એકદમ સોફ્ટ હોય છે આ રીંગણા. એટલા માટે હું વધારે પડતા આ રીતના રીંગણાને જ પસંદ કરું છું ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે. એકદમ સોફ્ટ અને શાકમાં મીઠાશ આવી જાય છે આ રીંગણાનું તમે શાક બનાવો છો. તો બધા રીંગણાને એ રીતે કટ લગાવી લીધા બાદ આપણે એક બાઉલમાં પાણી લઈ લેશું અને આ પાણીમાં આપણે બધા રીંગણાને એડ કરી દેવાના છે. આ પ્રોસેસ કરવી જરૂરી છે. તમને ખ્યાલ જ હશે કે રીંગણા છે તે સમારી લીધા બાદ અથવા તો આ રીતે કટ લગાવી લીધા બાદ તરત કાળા પડી જાય છે. તો કાળા ના પડે એના માટે પાણીમાં રાખી દેવા. ત્યારબાદ અહીં આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તે લઈ લેવાનું છે અને હવે આપણે બધા રીંગણાની અંદર આપણે આ સ્ટફિંગને સ્ટફ કરી દઈશું. આ રીતે આપણે ભરી લઈશું. તમે આ રીતે 2 કટ લગાવો રીંગણમાં તો એકદમ વધુ ક્વોન્ટિટીમાં
આપણે સ્ટફિંગની અંદર સ્ટફ પણ કરી શકીએ છીએ અને રીંગણા છે તે ખાતા સમયે મોળા પણ ના લાગે અને એકદમ ટેસ્ટી પણ લાગે. એટલા માટે આ રીતે બે કટ લગાવી અને રીંગણાને સ્ટફ કરવા. જનરલી અમુક લોકો એક કટ લગાવીને પણ સ્ટફ કરતા હોય છે, પણ આ રીતે તમે બે કટ લગાવીને સ્ટફ કરો તો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તમે ભરેલા રીંગણાનું શાક કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો, જેથી કરી હું પણ જાણી શકું કે બીજી કઈ રીતે આપણે આ રીંગણાના શાકને બનાવી શકીએ. તો આ રીતે રીંગણાને સ્ટફ કરી લીધા બાદ આપણે વઘાર માટે એક કડાઈ લઈ લેશું અથવા તો પેન લઈ લેશું. એ પેનમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. જ્યારે પણ તમે આ શાક બનાવો તો તેમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી, તેનાથી દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવે છે. તો 4 ચમચી જેટલું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં લીમડાનો અને 1/2 ચમચી જેટલા જીરાનો વઘાર કરી લઈશું. હવે આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે કકડવા દેવાની છે. જનરલી આપણે ભરેલા રીંગણા બટેટાનું શાક કુકરમાં બનાવતા હોય છે જેથી કરીને ફટાફટ બની જાય, પણ જ્યારે પણ મને આ રીંગણા દેખાય ત્યારે હું આ રીતે વિધાઉટ કુકર બનાવું છું. કેમ કે વિધાઉટ કુકર રીંગણાનું શાક અથવા તો કોઈપણ શાક બનાવીએ તો તેમાં મીઠાસ વધી જાય છે, એટલા માટે હું આ શાક આ રીતે જ બનાવું છું. તો અહીં જીરું કકળી ગયા બાદ આપણે જે રીંગણ ભરી અને રેડી કર્યા છે તે બધા જ એડ કરી દઈશું. તો જોઈ શકો છો આ રીતે ડાળીઓ સહિત આપણે આ શાકને છે તે બનાવવાના છે, તો તેની મીઠાસ અને ટેસ્ટ છે તે જળવાઈ રહે છે. પણ જો તમને આ રીતે ડાળીવાળું શાક પસંદ ના હોય તો તમે ઉપરનો ભાગ છે તે કાઢી પણ શકો છો. તો અહીં રીંગણાને આપણે સેટ કરી લીધા. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ બનાવેલું છે તે થોડું બચ્યું છે તે બધું આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરી દઈશું. મેં થોડું વધારે ક્વોન્ટિટીમાં જ બનાવ્યું હતું, કેમ કે આપણે આ સ્ટેજ પર સ્ટફિંગને વધારે એડ કરવાનું છે એટલા માટે, તો વધારે ક્વોન્ટિટીમાં જ સ્ટફિંગને બનાવી લેવું. પણ જો સ્ટફિંગ ઓછી માત્રામાં બચે તો શું કરવું એ પણ હું તમને આગળ જણાવીશ. પણ અત્યારે મારે 1/2 વાટકા જેટલું સ્ટફિંગ બચેલું છે તો તે બધું જ મેં એડ કરી દીધું અને આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. તો આ રીતે ઉપરથી થોડું સ્ટફિંગ આપણે એડ કરી શકીએ એટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું. તો બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું. તો 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે તે બધું જ આપણે એડ કરી લઈશું. અને હવે આપણે તેને ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દઈશું અને 5 મિનિટ બાદ આપણે ચેક કરીશું કે આપણા રીંગણા છે તે બોઇલ થઈ ગયા છે કે નહીં. 5 મિનિટ બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો જેટલી ક્વોન્ટિટીમાં આપણે તેલ એડ કર્યું હતું તે બધું તેલ ઉપર આવી ગયું છે અને રીંગણનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે હલાવીને ચેક કરીએ તો ગ્રેવી છે તે થોડી ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે રીંગણને પણ ચેક કરી લઈશું, રીંગણ છે તે એકદમ સારી રીતે કૂક થયા છે કે નહીં. તો તેના માટે ચાકુની મદદથી આપણે ચેક કરી લઈએ. અને અહીં આપણે એક ટીપ આપી દઉં, જ્યારે પણ રીંગણને આ રીતે છૂટા કરો ત્યારે કઈ રીતે ચેક કરવા તે હું તમને કહું. તો રીંગણાનો જે ઉપરનો ડાળીનો ભાગ હોય છે ત્યાં જ ચાકુને આ રીતે ઇન્સર્ટ કરવું, કેમ કે જનરલી એ ઉપરનો જે ભાગ છે તેને કૂક થતાં વધુ સમય લાગે છે, એટલા માટે ત્યાંથી જ ચેક કરવું. જો ત્યાંથી પરફેક્ટ કૂક થઈ ગયા હોય તો આપણું શાક પણ એકદમ સારી રીતે બની ગયું. પણ અત્યારે અમુક રીંગણ કાચા લાગી રહ્યા છે, તો ફરી આપણે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી હલાવી અને તેને કૂક કરી લઈશું. તો બીજી 2 મિનિટ જેવું આપણે તેને થવા દઈશું. તો આ સ્ટેજ ઉપર જો તમારી પાસે સ્ટફિંગ ઓછું બચ્યું હોય તો ધાણા જીરું ચટણી હળદર અને નમક પણ એડ કરી શકો છો, પણ મારી પાસે ઇનફ સ્ટફિંગ હતું એટલે હું એ અત્યારે મસાલા સ્કીપ કરું છું. પણ જો સ્ટફિંગ ઓછું હોય તો એ આ સ્ટેજ પર તમારે મસાલા છે તે એડ કરી દેવા. તો મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું, હલાવી ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈએ. 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, ચેક કરીએ તો એકદમ સરસ સ્મેલ આવે છે અને રીંગણાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને એકદમ સારી રીતે રીંગણ છે તે કૂક થઈ ગયા છે. તો મને અત્યારે ગ્રેવીની કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે છે. જો તમારે ઘાટી અથવા તો પતલી કરવી હોય તો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને ગ્રેવીને ઉકાળી શકો છો. હવે આપણે લીલા ધાણાથી જલ્દીથી આ શાકને ગાર્નિશ કરીને સર્વ કરી લઈએ. હું આ શાકને ગરમા ગરમ રોટલાની સાથે સર્વ કરું છું. તમે ભરેલા રીંગણાના શાક સાથે શું ખાવ છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ મારી અનોખી રીંગણાની શાકની રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને સાથે સાથે તમારે આવા બીજા અનોખા અને સિઝનલ રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને આવા ઘણા બધા ઉપયોગી અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ મળી રહેશે. આવા બીજા અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું પ્રાપ્તિસ કિચન પર. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.